Good morning. Today we are going to learn our very, very important questions email. Email ये तो नव और जबरदस्त बनने में पूछा है आपने ईमेल ने तो समझ लीजिए कि ईमेल है ईमेल एनु पूर्ण नाम छे इलेक्ट्रॉनिक मेल इलेक्ट्रॉनिक मेल ये शु छे तो एक कंप्यूटर थी बीजा कंप्यूटरों में मोकलाता डिजिटल पैकेट्स आपने जो पत्र व्यवहार करिए छे ये अब कंप्यूटर में थी गया અને કમ્પ્યુટરમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જે ડિટેલ્સ આપણે મોકલીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ ઈમેલ એને ઈમેલ કહેવાય છે એનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ હવે એમાં કયા સ્ટ્રક્ચર છે બરોબર સમજી લેજો પહેલા આવશે ટુ તો જેને આપણે ઈમેલ મોકલવાનો છે એ મોકલવાનું સરનામું અને એ આપણને પેપરમાં આપેલું હોય છે અહીંયા ઉદાહરણ તરીકે મેં લખ્યું છે ડીએસ ના 12 એટ ધ રેટ આનું જે એ ગુજરાત કાર્ડ છે એને એટ ધ રેટ કહેવાય gmail.com અને આ એડ્રેસ આપણને પેપરમાં આપેલું હશે પછી આવે છે પ્રોમ મોકલવાનું સરનામું આપણે ઈમેલ સેન્ડ કરીએ છીએ તો આપનું સરનામું આ આપણે વજાતે બનાવી દેવાનું તમારું નામ લખવાનું મારું નામ લખવાનું તમારી જન્મ તારીખ તમને ખબર છે કે ભાઈ મારી 12મી તારીખે છે તો તમારું નામ શોર્ટમાં કડકડો છે જેમ કે પ્રિયંકા નામ હોય તો પી કાંતિના પપ્પાનું નામ હોય તો એ અને તમારી એડ્રેસ 12@gmail.com એ જાતે બનાવવાનું છે તમારા નામ પ્રમાણે સબ્જેક્ટ આપણ પેપરમાં આપેલો હશે ઈમેલનો વિષય આપેલો જ હોય તારીખ ડેટ જે તે દિવસની તારીખ પછી આપણે સંબોધન કરવાનું છે સંબોધન ડિયર જે કે નામ આપ્યું છે અને છેલ્લે પછી લખાઈ ગયા પછી પૂર્ણ કરવાનું છે યોર્સ લવિંગલી યોર્સ ફેથફુલી આ ઈમેલ છે ધોરણ 10માં ધોરણ 9માં 5 અથવા 4 માર્ક્સ નો પૂછાય છે ધોરણ 10માં 5 માર્ક્સ ધોરણ 9માં 4 માર્ક્સ ફરીથી એક વાર સમજી લઈએ કે શું કહેવાય ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરોમાં મોકલાતા ડિજિટલ લેટર્સ સ્ટ્રક્ચર કેવું છે પહેલું ટુ આવે પછી ફ્રોમ આવે પછી સબ્જેક્ટ આવે પછી દેખા પછી સંબોધન કરવાનું છે ડિયર જે કંઈ આપણું અને છેલ્લે એન્ડિંગમાં યોર્સ લવિંગલી યોર્સ ફેથફુલી આ ઈમેલનું સ્ટ્રક્ચર છે હવે આપણે ઈમેલ શીખીએ છીએ ઓકે ઓકે હવે આપો ઈમેલ છે નિહાર સોની સેન્ડ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ નિશા on nisha12@gmail.com about celebration of our 14th birthday draft an email to email ma aapne ek to varu address aapyo hase ane ek eno subject aapyo hase joiye lagnar vyakti kon che yaad rakhvanu che pehlu je naam hoy neha shuni ane aa message lakhe che સેન્ડ એન ઈમેલ ટુ અવર ફ્રેન્ડ કોને મોકલવાનો છે નિશા એટલા માટે અહીંયા પહેલું નામ કોને આવ્યું નિશા કારણ કે નિશા એનું નામ હવે નિશાનું એડ્રેસ આવ્યું છે શું અહીંયા આ એડ્રેસ ક્યાં લખવાનું છે ટુમાં આપણી ઈમેલ બને છે nisha12@gmail.com ખ્યાલ આવે ઓકે પછી ફ્રોમ માં આપણે બનાવવાનું છે ફ્રોમ માં નેમ એડ્રેસ ના આપો જાતે બનાવી દેવાનું neha12@gmail.com
સબ્જેક્ટ આપ્યો છે સેલિબ્રેશન ઓફ અવર ઓલ્ડિંગ બર્થડે. આપણે શોર્ટમાં લખ્યું સેલિબ્રેશન ઓફ બર્થડે, આજની તારીખ. હવે ખબર પડી છે કે બર્થડે વિશે લખવાનું છે. બર્થડેમાં તમે ઇન્વાઇટ કરો છો એનો ઈમેલ લખો છો, તો ટુ ખ્યાલ આવી જાય, ફ્રોમ, સબ્જેક્ટ અને ડેટ. ટુ ફ્રોમ સબ્જેક્ટ અને ડેટ. ઓકે, નિશાનું નિશાને મોકલવાનું છે, મોકલનાર વ્યક્તિ કોણ છે, નેહા. સબ્જેક્ટ કયો છે, સેલિબ્રેશન ઓફ બર્થડે, તારીખ. ડિયર નિશા, સંબોધન. હવે આ કોમન શબ્દો છે, યાદ રાખો. હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન હિયર. હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન હિયર. આઈ હોપ યુ આર ઓલસો ફાઇન. આટલું મોટા ભાગના દરેક ઇમેલમાં લખવાનું છે, યાદ રાખજો. ડિયર નિશા, હાઉ આર યુ? I am very fine here. I hope હું ઈચ્છું છું કે યુ આર ઓલસો ફાઇન. આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ ટુ ઇન્વાઇટ યુ ઇન માય બર્થડે. પહેલું વાત, હું આ ઇમેલ લખું છું તને મારા જન્મદિવસમાં આમંત્રિત કરવા. સમજો, આઈ એમ રાઇટિંગ, હું લખું છું ધીસ ઇમેલ, આ ઇમેલ ટુ ઇન્વાઇટ, આમંત્રિત કરવા માટે, ઇન માય બર્થડે, મારા બર્થડેમાં તને આમંત્રિત કરવા માટે હું આઈ વિલ લખું છું. આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે ઓન 13th July, કેમ કે આ કઈ તારીખ છે, 22, એના પછી એ ઉજવવાની છે, એટલા માટે 30. હું 30 તારીખે મારો જન્મદિવસ ઉજવી રહી છું, સેલિબ્રેટ એટલે ઉજવું. I will arrange એટલે ગોઠવું, અ પાર્ટી, મેક પાર્ટી નું આયોજન કરેલું છે. ઓલ ફ્રેન્ડ્સ વિલ કમ, બધા જ મિત્રો આવવાના છે. ધેર વિલ બી અ ગ્રાન્ડ પાર્ટી, એક સરસ મજાની પાર્ટી હશે. ઓલ વિલ એન્જોય અલોન, બધાને મજા આવશે. પ્લીઝ કમ વિથ પેરેન્ટ્સ, તારા મમ્મી પપ્પા સાથે આવજે. અને છેલ્લે આપણે ઇમેલ પૂરો કરીએ છીએ તો લખીએ છીએ યોર્સ લવિંગલી. યોર્સ લવિંગલી લખનાર વ્યક્તિ કોણ છે? સૌથી પહેલું નામ આવ્યું એ નેહ. શું નામ છે? નેહ. આ આપણો એકદમ સરળ ઇમેલ છે. અને ઇમેલ રાઇટિંગ એ આપણા માટે જીરો ના આવે એવો પ્રશ્ન છે. આપણે સરળતાથી એમાં 2, 3, 4 અને કેટલાક વિદ્યાર્થીઓ તો 5 ગુણ અમાર લાવી શકે છે ઇમેલ રાઇટિંગ. આ ઇમેલ રાઇટિંગ ના ફોટા પણ આપણે તમને એની PDF ફાઇલ ઇમેલ રાઇટિંગ મોકલીએ છીએ, પરંતુ પહેલાં એનું સ્ટ્રક્ચર સમજી લેવાનું. ફરીથી એક વાર સમજાવું છું. ટુ, જે વ્યક્તિને મોકલવાનો છે એનું એડ્રેસ એ પેપરમાં આપ્યો છે. ફ્રોમ, જાતે બનાવી દેવાનું, જે કંઈ આપ્યું છે નામ એનાથી. સબ્જેક્ટ પેપરમાં આપેલો હશે. ડેટ, જે તારીખે તમે લખો છો એ. સંબોધન કરો, જેને મોકલવાનું છે એનું નામ. અને આ અંડરલાઈન કરેલા શબ્દો છે એ ઇમેલ વારંવાર લખવા. અને ઇમેલ જેવો આપણને ફોર્મ એવો મહેનત કરી અમે તૈયાર કરવાનો. અને છેલ્લા શબ્દો યોર્સ લવિંગલી, યોર્સ ફેથફુલી. અને જે વ્યક્તિ આ ઈમેલ લખે છે એનું નામ, જો નામ ના આપ્યું હોય તો તમારે તમારું નામ. ઓકે, આપણો પહેલો ઈમેલ છે અને બહુ સરળતાથી આપણે આ ઈમેલ રાઇટિંગ શીખી શકીએ. સો પ્લીઝ ટ્રાય ટુ સી ધ વિડીયો અગેન એન્ડ અગેન, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇમેલ રાઇટ. સબસ્ક્રાઈબ કરો ચેનલ, બેલ આઇકોન દબાવો, અને નવો જે કંઈ વિડીયો આપણી સ્કૂલમાંથી મોકલવામાં આવે છે એનો અભ્યાસ આપણે આપણી નોટબુકમાં લખી દઈશું.
और ने देखा है टीवी। ओके, गुड मॉर्निंग, थैंक यू वेरी मच।